धोरण 11 12 विज्ञान प्रवाह विजयनगर हायर सेकेंडरी स्कूल रसायन विज्ञान प्रयोगशाला में लेक्चर तरीके एमां आज आप ऑर्गेनिक कम्पाउंड के जेमा अगाउ समूह भणी गया CWS समूह फिनोलिक ग्रुप आल्कोहोलिक ग्रुप ए प्रमाणे हैलाइड ग्रुप कीटोन ग्रुप हवे छेल्लो समूह एमाइन ग्रुप आम तो तमने कहेवानी जरूर नहीं પણ આપણે આગળના બધા જ ગ્રુપો પૂરા થઈ ગયા એટલે છેલ્લો ગ્રુપ એમાં NH2 ગ્રુપ હોય તો NH2 ગ્રુપ માટે આજે આપણે તો શરૂ કરવાના છીએ. સૌથી પહેલાં કાર્બનિક પદાર્થમાં રહેલો ક્રિયાશીલ સમૂહ નક્કી કરવાનો પ્રશ્ન 4-30માં એટલે એનિલિન પણ આપેલ પ્રયોગ નંબર પ્રશ્ન 4માં ક્રિયાશીલ સમૂહ શોધવાનો છે. પ્રશ્ન માનસિકાનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે પુસ્તકમાં. એમાં પહેલી આપણે અસંતુલતા કસોટી કરીએ કે મેનોપોર આમ તો અસંતુલતા કસોટી જે આપણે કરવાની છે એ અસંતુલતા કસોટીમાં જાંબલી રંગ કયો દૂર થશે નહીં એટલે અહીંયા આપણે અસંતુલતા ગેરહાજર પણ લખી શકીએ. તો આ પ્રકારે અહીંયા આગળનું બધું ગ્રુપ અવલોકન મળતું નથી અવલોકન મળતું નથી તો આ પ્રકારે અહીંયા આપણે સાથે સાથે લખતા પણ જઈશું અને સમજતા પણ જઈશું. સૌથી પહેલાં આપણે બિયર કસોટી કેમ એનો પોની કસોટી આપણે કરીએ છીએ. તો કેમ એનો પોની કસોટી કરવા માટે પહેલાં તમને આ લિક્વિડ હું તમને અગાઉથી પણ કહી દઉં છું કે એનિલિન NH2 ગ્રુપ છે. આ NH2 એનિલિન છે. એનિલિન હંમેશા કાર્બનિક પદાર્થ એ અહીંયા નાના બીકર ડીમાં આપીશું તો આ કાર્બનિક પદાર્થ એક તો કાર્બનિક પદાર્થ રંગ ઉપરથી પણ ખ્યાલ આવી જાય છે કે રંગવાળો આ કાર્બનિક પદાર્થ હોય તો NH2 ગ્રુપ આપણા અભ્યાસક્રમમાં છે એનિલિન જ હોય NH2 ગ્રુપ બરાબર. તો આ NH2 ગ્રુપ જે છે એ એનિલિન એમાં હવે આપણે પેલી કસોટી કરીએ છીએ. કસોટી કરવામાં પહેલાં આપણે કસોટી કરીએ કેએમ એનો ફોનો જાંબલી રંગ દૂર થાય છે કે નહીં. તો પહેલાં કેએમ એનો ફો જાંબલી રંગ હોય આપણે અગાઉ પ્રયોગમાં ભણી ગયા. હું કેએમ એનો ફો રંગની અંદર લઉં છું. આ કેએમ એનો ફો લીધો. કેએમ એનો ફો લીધા પછી એમાં 2-3 ડી પાયા Na2 CO3 નાખું કે જેથી દ્રાવણ બેઝિક બને. આ બેઝિક દ્રાવણ બની આ કેએમ એનો ફોનો રંગ આમાં દૂર થાય છે કે નહીં એનિલિનમાં. તો એનિલિનમાં કેએમ એનો ફોનો રંગ દૂર થશે નહીં કારણ કે આપણે અગાઉ ભણી ગયા કે ફક્ત જો કેએમ એનો ફોનો જાંબલી રંગ એવો ને એવો જ રહ્યો એટલે કેએમ એનો ફોનો જાંબલી રંગ દૂર થતો નથી એટલે આપણે કહી શકીએ કે અસંતુલતા ગેરહાજર. કેએમ એનો ફોનો જાંબલી રંગ દૂર ના થયો અસંતુલતા ગેરહાજર. હવે આપણે બીજી કસોટી કરીએ Br2 જળ બ્રોમિન. તો આ બ્રોમિન Br2 જળ છે. એ Br2 જળ આની અંદર હું નાખું છું તો કેવો રંગ છે પીળો Br2. એ બ્રોમિનનો પીળો રંગ ફરીથી આમાં લિક્વિડ નાખું છું તો બ્રોમિનનો પીળો રંગ દૂર થાય છે કે નહીં એ ચેક કરો. તો જો બ્રોમિનનો રંગ દૂર થતો નથી થોડુંક એમના એમ લિક્વિડ થાય છે એટલે બ્રોમિનનો પીળો રંગ દૂર થતો નથી એટલે આપણે કહી શકીએ કે NH2 અસંતુષ્ટા ગેરહાજર. એટલે અહીંયા આપણે લખવું હોય તો એ પ્રકારે લખી શકીએ કે જાંબલી રંગ દૂર થતો નથી. જાંબલી રંગ દૂર થતો નથી એટલે અસંતુષ્ટા ગેરહાજર. પીળો રંગ દૂર થતો નથી. પીળો રંગ દૂર થતો નથી અસંતુષ્ટા ગેરહાજર. હવે ધારો કે આપણે આ કસોટી કરી આલ્કોહોલની એક્ઝામમાં તો તમારે કસોટી કરવાની કયો પદાર્થ આપેલો તો આમાં પહેલી કસોટી કરો સીરિક એમોનિયમ અથવા લુકાસ કોઈ પણ ધોરણમાંથી એક કસોટી કરો અને જો એમાં અવલોકન મળે તો એ સમૂહ હાજર રહી અવલોકન આમાં મળવાનું નથી એટલે મારે કરવાનો કોઈ અર્થ નથી એટલે અહીંયા આપણે શું મળશે અવલોકન મળતું નથી તો આ સમૂહ ગેરહાજર. આ કસોટીમાં પણ હું આમાંથી ગમે ત્રણમાંથી કસોટી કરું લખવાનું તમારે બધી ત્રણે કસોટી અહીંયા હું જનરલમાં મોટું ખાનું છે એટલે ત્રણે કસોટી લખવાની. ત્રણમાંથી કોઈ પણ એક કરો તો અવલોકન મળતું નથી તો એ આવે સમૂહ ગેરહાજર. કાર્બોનેટ સમૂહની પણ અગાઉ કરી આમાંથી કોઈ પણ કરો મેટાડેટા તમે એમાં પણ અવલોકન મળતું નથી એટલે આપણે લખી શકીએ અવલોકન મળતું નથી એટલે અવલોકન. એટલે જનરલમાં પરીક્ષામાં તમારે આ કોઠો બનાવવાનો. કોઠો બનાવ્યા પછી અહીંયા ગેરહાજર એ પ્રમાણે આ કસોટી પણ હું કરીશ. સ્કીપ રિએજન કરો કે ફેલિંગ કસોટી કરો એમાં પણ અવલોકન મળશે નહીં એટલે એક્ઝામમાં તમારે આ પ્રમાણે જનરલમાં કોષ્ટક બનાવવાનું જનરલમાં અને એક્ઝામમાં પણ આવું કોષ્ટક બનાવવાનું અને એમાં જે એક જ કસોટી કરો ન આવે તો એ ગેરહાજર લખવો. ધારો કે આ કસોટી કરો CWS સમૂહની એમાં NH2O3ની કસોટી કરો અને એમાં પણ અવલોકન ન મળે તો CWS સમૂહ ગેરહાજર. બરાબર અવલોકન મળતું નથી ગેરહાજર. હવે રહ્યું આપણે આ તો આપણે કસોટી કરીએ છીએ. આ કસોટી કરીએ એના પહેલાં આપણે પદાર્થ એરોમેટિક છે એલિફેટિક એ નક્કી કરીએ. તો એરોમેટિક અને એલિફેટિક નક્કી કરવા માટે આપણે હંમેશા તાંબાની પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. તો તાંબાની પટ્ટીનો ઉપયોગ કરીએ ત્યારે એના ઉપર લિક્વિડ લઈ અને ગરમ કરીએ તો પદાર્થ કેવી જોથી સળગે છે. તો જો પદાર્થ
ધુમાળાવાળી જ્યોતિ સળગતો હોય તો આપણે કહી શકીએ કે પદાર્થ એરોમેટિક છે. આજે એનિલિન છે એટલે આપણે પદાર્થ એરોમેટિક જ છે એમ કહી શકીએ. તો આની અંદર આપણે થોડું લિક્વિડ નાખીશું, લિક્વિડ નાખ્યા પછી એને ગરમ કરીશું. તો જો અહીં ગરમ કરીએ અને પદાર્થને ગરમ કરી બહાર કાઢીએ તો જો પદાર્થ કેવો સળગે છે, કાળા ધુમાડા, આવા કાળા ધુમાડા ઉપર મળે તો માની લેવું કે શું છે, પદાર્થ એરોમેટિક છે. આ પદાર્થમાં આપણે ધારો કે પેરાટોલ્યુડિન, કોઈ પ્રયોગશાળામાં પેરાટોલ્યુડિન પણ આવે તો પેરાટોલ્યુડિન પણ આ જ સમૂહનું છે. એટલે એને શું સમૂહ કરો કે આ કરો, પેરાટોલ્યુડિન રંગહીન પ્રવાહી છે. તે રીતે આગળના પ્રયોગમાં પણ આપણે જોઈએ કીટોન ગ્રુપમાં એસિટોન, મિથાઇલ કીટોન, એમાં એસિટોફિનોન પણ આપવામાં આવે તો પણ આપણે આ કસોટી કરી શકીએ છીએ. કીટોન ગ્રુપ નહીં આવી શકે તો આ પ્રકારે બંને પદાર્થોની પણ અમે તમને બતાવી દીધા. એની કસોટી આપણે કરતા નથી, સામાન્ય પટ્ટીની કસોટી મેં કરી. પદાર્થ એરોમેટિક છે. હવે આપણે આ પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે. જો અહીંયા આપણે કોષ્ટકમાં જોઈએ તો આ છેલ્લું આપણે આ કોષ્ટક જુઓ તો કાર્બનિક પદાર્થનું વર્ગીકરણ, એમાં જો NSCO જે પહેલી કસોટી કરો તો શું થાય, તાંબાની પટ્ટીમાં કસોટી કરો તો પદાર્થ એરોમેટિક નક્કી થાય. તાંબાની પટ્ટીમાં આમાં ધુમાડાવાળી જોતું મળે તો આમ આગળ વધવાનું, આગળ વધવાનું. એટલે બીજી કસોટી NSCO જેવી કરવાનું, એ પ્રમાણે આ કસોટી કરો. આલ્કોહોલ ગ્રુપમાં બે છે, એરોમેટિક એરોમેટિક, એ પણ ચર્ચા કરી અને એમાંથી આગળ ડીએનએ કસોટી પણ આપણે આપેલી છે અને આગળ PDF પણ તમને મોકલાવેલી છે. એ ઉપરાંત આજે આપણે કીટોન અને હાઇડ્રેટ ગ્રુપની પણ કસોટી કરી, એમાં પણ જોયું. આજે આપણે સિલ્લો ઓર્ગેનિક પદાર્થને સીવની પટ્ટી પર ગરમ કર્યું તો એને અને રંગીન પ્રવાહી મળ્યું. પદાર્થ પદાર્થ સામે SCL કસોટી કરીએ તો આ મંદ લો તો પદાર્થ દ્રાવ્ય થશે. પછી દ્રાવ્યતા કસોટી એ પાણીમાં કસોટી કરવામાં આવે. કાર્બન એમાઇન કસોટી કરીશું, એઝોરંગ કસોટી કરીશું અને લિટમસ કસોટી કરીશું. આ બધું જ આવે તો આ હાજર ગણીશું એમાં ઇચ્છું. અને આ સંતૃપ્તા એ આપણે બેની કસોટી અને બ્રોમીની કસોટી પરથી કરી, એમાં બ્રોમીનો પીળો રંગ દૂર થતો નથી, જાંબલી રંગ પણ દૂર થતો નથી, એટલે આ સંતૃપ્તા ગેરહાજર. ફરીથી ફક્ત બે જ પદાર્થો માટે અસંતૃપ્તા હાજર છે, એક આ ફિનોલિક અને એક આ આલ્ડિહાઇડ ગ્રુપ, આ બંનેમાં જ એકલા મળે છે. બાકીના બધા જ પદાર્થોમાં અસંતૃપ્તા ગેરહાજર. બીજું આ કાર્બનિક પદાર્થના નામ પણ મેં લખ્યા છે, એ આટલા અભ્યાસક્રમમાંથી આપણને કોઈ પણ એક પદાર્થ મળશે. તો આ પ્રકારે આ કસોટી કરી, તો આ પ્રકારે હવે આપણે પદાર્થ તથા સાંદ્ર SCL કસોટી કરીએ છીએ. સાંદ્ર SCL કસોટીઓ કરીએ છીએ તો સાંદ્ર લો અથવા મંદ લો, અહીં આપણે થોડું લિક્વિડ લઈએ છીએ. લિક્વિડ લીધા પછી આ લિક્વિડ લીધું, એની અંદર આપણે SCL નાખી. SCL આપણી જગ્યાએ છે, આ SCL આપણે લખો, સાંદ SCL ન લો, નામ આ લેશો તો પણ ચાલશે. તો એમાં શું થશે, પદાર્થ જુઓ જો દ્રાવ્ય થઈ એટલે કોઈ મિક્સ થઈ ગયો એટલે પદાર્થ સાંદ્ર SCL અથવા મંદ SCLમાં દ્રાવ્ય થઈ ગયો. એટલે આ દ્રાવ કસોટી આપણે જોઈ તે કે તે કસોટી એટલે એને દ્રાવ્યતા સાંદ્ર SCL કસોટી જોઈ. એ પ્રમાણે આપણે SCL ને જોઈ એ પ્રમાણે પાણીની કસોટી પણ આપણે કરીએ જેને દ્રાવ્યતા કસોટી કહેવાય. એટલે આ એની બધી નિર્ણય કસોટીઓ છે. તો આની અંદર આપણે શું કરીશું, પદાર્થ લઈશું અને એની અંદર પાણી નાખીશું. પાણીમાં નળનું પાણી પણ તમે લઈ શકો. તો આ લિક્વિડ લીધું, નળનું પાણી લીધું, તો આમાં પણ શું મળશે, આપણને કસોટી કરશું તો પાણીમાં દ્રાવ્ય મળશે. એટલે અહીંયા સાંદ SCL બધા દ્રાવ્ય એની રંગીન પ્રવાહી, એ જ પાણીમાં પણ આમાં પાણી લીધું, પાણીમાં પણ થોડું ઘણું છે દ્રાવ્ય છે. તો આ પ્રકારે દ્રાવ્યતા કસોટી SCLની કસોટી જોઈ. હવે આપણે કાર્બન એમાઇન કસોટી કરીએ છીએ. કાર્બન એમાઇન કસોટી કરવા માટે આ ગરમ કરવાનું છે. એટલે કાર્બન એમાઇન કસોટીમાં પહેલાં વાંચી લો તો તમને પ્રયોગશાળામાં માટે શીખવું જોઈ લેવાનું કે કસરમાં થોડું પ્રવાહી લઈશું. ધારો કે હવે આપણે કાર્બન એમાઇન કસોટી કરીએ છીએ. અહીંયા હું થોડું લિક્વિડ લઉં છું. આ લિક્વિડ લીધા પછી આટલું લિક્વિડ લીધું, એ લિક્વિડ લીધા પછી એમાં બે ત્રણ ટીપા ક્લોરોફોર્મ, તો અહીંયા આપણા ક્લોરોફોર્મ છે. આ ક્લોરોફોર્મના બે ત્રણ ચાર ટીપાની અંદર નાખી આ ક્લોરોફોર્મના બે ત્રણ ચાર ટીપા નાખ્યા પછી બે ત્રણ ટીપા ક્લોરોફોર્મ, તેમાં આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું ઉદાહરણ. એટલે આ આપણે આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ કેવો જ છે. અને બીજી કસ્તરીમાં ધારો કે આ કસ્તરીમાં આપણે શું લઈએ, આ આલ્કોહોલ લઈએ. એટલે પહેલાં કેવો છે એટલું લઈએ, એમાં આલ્કોહોલ નાખીએ,
આ કેવત લીધું એમાં આલ્કોહોલ એટલે મેં એમાં આલ્કોહોલ લીધેલો છે ધારો કે આ આલ્કોહોલ છે આની અંદર આલ્કોહોલ નાખું છું એટલે શું મળે આલ્કોહોલ એ કેવચ આ આલ્કોહોલ એ કેવચ જે છે એ આની અંદર થોડું નાખીશ આલ્કોહોલ એ કેવચ નાખું એ નાખ્યા પછી હવે આને શું કરવાનું ગરમ કરવાનું અને ગરમ કરતા આપણને કેવી વાસ મળશે ગરમ કરીશું પ્રમાણસર તો કાર્બન એમાંની વાસ મળશે દુર્ગંધ મારતી વાસ મળશે કસનળીને ગરમ કરો ત્યારે હરમેશા બરોબર બાફી લૂસીને જ કસોટી કરવાની ગરમ કરવી વખતે તો આ પ્રમાણે ગરમ કરીશું જો લિક્વિડ કેવું છે રંગહીન આ મેઇન વખતનું એનએસ ગ્રુપ માટે આ જ છે જો અહીંયા સૂંઘીશું તો દુર્ગંધ મારતી વાસ કાર્બલેમાઇન દુર્ગંધ મારતી વાસ મળે છે તો આ પ્રકારે આપણે આ કસોટી કરી બરાબર ગરમ કરતી વખતે ધ્યાન રાખવાનું કે બહાર ન આવે તો કાર્બલેમાઇન કસોટી જે છે એ આ પ્રકારે કરીએ છીએ હવે સૌથી સારામાં સારી કસોટી જો એજોરંગ કસોટી લીટ એના પહેલાં લીટમસ કસોટી કરી લઈએ લીટમસ કસોટી છે એ આ લાલ લીટમસ છે જો આ શું છે આપણી પાસે પ્રવાહી કેવું છે પ્રવાહી આપણને કેવું મળે છે બેઝિક ગુણધર્મ ધરાવે છે અત્યાર સુધી તમે ભણી ગયા એનએસ ટુ ગ્રુપ બેઝિક ગુણધર્મ ધરાવે છે થિયરીમાં પણ ભણી ગયા એમીનો બેઝિક ગ્રુપ ધરાવે છે તો અહીંયા આપણે એની લઈ લઈશું અને એની લઈ લીધા પછી બેઝિક ગ્રુપ ધરાવે છે તો સેજ પાણી લઈએ એની અંદર આ લાલ લીટમસ પત્ર રાખીએ છીએ લાલ લીટમસ રાખ્યા પછી એની અંદર આ લિક્વિડ નાખીએ છીએ જો તો આની અંદર જો લીટમસ પત્ર નાખીશું તો એનો રંગ દૂર થઈ ગયો એટલે બીજી ગુણધર્મ લાલ લીટમસ વાદળી બને છે તો આ પ્રકારે આ કસોટી આપણે લાલ લીટમસ કસોટી કરી હવે તે સૌથી સારામાં સારી કસોટી એ આપણી છે કસોટી કઈ છે એજોરંગ એજોરંગ કસોટી તમે અગાઉ પરીક્ષામાં પણ થિયરીમાં પણ ભણી ગયા તો એજોરંગ કસોટી આપણે કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ એમાં ત્રણ ભાગ પાડી દેવાના ત્રણ કસનળીઓ લેવાની એક કસનળી બીજી કસનળી અને ત્રીજી કસનળી ત્રણ કસોટીઓ આપણે લઈશું કસનળીઓ અથવા ત્રણ કસનળીઓ લઈ ત્રણ કસનળીમાં પહેલી કસનળીમાં એઝોરંગ બનાવવા માટે જો પદ્ધતિ આપણે યાદ જ હોય એક કસનળીમાં 0.2 ગ્રામ સંયોજનને મન હાઇડ્રોક્લોરિક એસિડમાં દ્રાવી કરીએ એટલે આ જ આપણે કસોટી એનો ઉપયોગ કરીએ એક કસનળી તો પહેલાં આપણે લિક્વિડ લઈ આમાં મંદ એસસીએલ નાખીએ આ હું આની અંદર આ લિક્વિડ લઉં છું આ લિક્વિડ લીધું એમાં મંદ એસસીએલ આપણી જગ્યાએ છે એ મંદ એસસીએલ નાખીશ એટલે પહેલી કસનળીમાં મંદ એસસીએલ અને શું કરવું આ આપણે મૂળ એટલે કે એનિલિન પ્લસ મંદ એસસીએલ દ્રાવ્ય થઈ ગયું બીજી કસનળીમાં આપણે કરીએ કે 2 ml બરમાં ઠંડા 2 ml ઠંડુ કરે સોડિયમ નાઇટ્રાઇડનું દ્રાવણ તો બીજી કસનળીમાં આપણે NaNO2 સોડિયમ નાઇટ્રાઇડ લીધું NaNO2 જો આ NaNO2 સોડિયમ નાઇટ્રાઇડ જે તમે ઇનઓર્ગેનિકમાં વાપરેલું એ NaNO2 થોડો પદાર્થ લઈએ અત્યાર સુધી તમે એજોરંગ કસોટી નહીં કરી હોય આપણે એજોરંગ કસોટી કરીએ છીએ એની અંદર આપણે નિશ્ચિત પાણી નાખીને પદાર્થને દ્રાવ્ય કરીએ છીએ તો આ પ્રકારે પદાર્થને દ્રાવ કરી પહેલી કસનળીમાં એનિલિન પ્લસ એસસીએલ બીજી કસનળીમાં NaNO2 લીધો NaNO2ને પાણીમાં દ્રાવ્ય કર્યું ત્રીજી કસનળીમાં બીટા નેપ્થોલનું NaOH તો હવે બીટા નેપ્થોલ લઈશું આ આપણી પાસે બીટા નેપ્થોલ છે એ બીટા નેપ્થોલનું NaOHમાં બનાવેલું દ્રાવણ લઈએ તો આ બીટા નેપ્થોલ નું દ્રાવણ મેં લીધું એમાં NaOH છે તો આ NaOH આપણી જગ્યાએ છે NaOH લેવાનું એ આની અંદર થોડોક પદાર્થ NaOH નાખી અને દ્રાવ્ય કરવાનો દ્રાવ્ય થાય એટલો તો આ પ્રકારે NaOH શક્ય એટલો દ્રાવ્ય કરવાનો અને આ ત્રણેય જે છે ધારો કે આપણે એક બીકરમાં લઈએ આ જ બીકરમાં લઈ લઈએ છીએ તો આ બીકરમાં ત્રણ આપણે ત્રણે ત્રણ વસ્તુ ભેગી કરવાની તો આ એનિલિન અને HClનું દ્રાવણ લીધું આ બીકરમાં એ બીકરમાં લીધા પછી આપણે શું કરીએ આ NaNO2નું દ્રાવણ લઈએ NaNO2નું લીધા પછી આ શાંતિ HClમાં લઈ જુઓ તો આ પ્રકારે
આ આઉટ મળે આપણને, બરાબર છે? આ એજો રંગ કસોટી છે, બરાબર છે? આપણે બંને બધું નાખી દઈએ એટલે વધારે ક્લિયર થઈ જાય. તો આવું આપણું આવું એજો વાદ એજો રંગ કસોટી આપણે ત્યારે આપણે બીકનમાં પણ કરી શકીએ, કસનળીમાં પણ કરી શકીએ. તો હવે એજો રંગ કસોટી આપણે કરીએ ને થિયરીમાં પણ તમારે પૂછાય છે. તો આ પ્રકારે એજો રંગ કસોટી કરી તો એની લીધે આપણે ત્રણ કસોટી અહીંયા પૂરી કરી ફરીથી લિગમસ કસોટી એટલે કે કાર્બન એલિમેન્ટ કસોટી એમાં આપણે હવે લખીશું શું અહીંયા લખી દઈએ આપણે જે આજે લખી દઈએ કાર્બન એલિમેન્ટ કસોટીમાં શું આવ્યું તો અહીંયા લખીએ દુર્ગંધ માંથી વાસ દુર્ગંધ માંથી વાસ મળે છે. એ જ પ્રમાણે એજો રંગ કસોટીમાં નારંગી રંગ નારંગી એજો રંગ મળે છે. તે જ પ્રમાણે દ્રાવ્યતા કસોટીમાં દ્રાવ્ય થાય છે. લેગમસ કસોટીમાં લાલ લીટીમાં વાદળી બને છે. અને અહીં આપણે કહી શકીએ કે ERNS2 ગ્રુપ હાજર. તો આ પ્રકારે આ પ્રકારે પછી અહીંયા સુધારો કરીએ અહીંયા સુધારોમાં આપણે એવું લખી શકીએ કે આ આ ગ્રુપના શું કહે છે એમાઇન એમાઇનો એટલે અહીંયા NS2 અહીંયા આપણા અભ્યાસક્રમમાં ઓર્ગેનિક એરોમેટિક એમાઇન છે એટલે ERNS2 લખી શકીએ. અને આ પ્રકારે આ પ્રયોગ પૂરો કરી શકીએ જે વિકટીમાં તમને કાર્બનિક પદાર્થ આપવામાં આવે છે. તો આ પ્રકારે દરેક વિદ્યાર્થીએ ફરીથી ઓર્ગેનિક આપણે બધા પ્રયોગ પૂરા કર્યા. પ્રયોગ 24, 25, 26, 27, 27, 27. હવે આ પ્રયોગમાં તમારે પીડીએફમાં આડુંડું હોય તો તમે લખેલું તો વાંધો નથી, પણ જો ન લખેલું હોય તો તમારે આ પ્રકારે ક્રમમાં લખવાનું. લખેલા બધા જ ક્રિયાશીલ સમૂહ 6 પ્રયોગમાં એક એક ક્રિયાશીલ સમૂહ આવી જવું. એ પ્રમાણે કાર્બન પદાર્થની બનાવટમાં જે આપણે અત્યાર સુધી પરીક્ષામાં પૂછાતા નથી પણ જે તમારે લખી દેવા પીડીએફમાંથી લખો. પીડીએફમાં પીડીએફ કોઈ પાસે ન હોય તો પ્રયોગશાળા માટે સિવામાંથી પણ તમે આ લખી શકો. આનમાં પણ પીડીએફ ના હોય તો આ પ્રમાણે કોષ્ટક બનાવી અને મેં તમને કહ્યું એ પ્રમાણે આ પ્રકારમાં કોષ્ટક બનાવીને લખો. કોષ્ટકમાં કંઈ નથી, જ્યારે જે સમૂહ અહીંયા આવે અહીંયા જે સમૂહ આપણે લખતા હોય એ સમૂહ જે બતાવવાની એની કસોટીઓ લખો. છેલ્લે 35-36 એ તો તમારે પીડીએફમાંથી જ લખીને પૂરું કરવાનું. એટલે જ્યારે પણ કસોટી કરવા આવો ત્યારે તમારે જનરલ પૂરી કરી અને જનરલ લેતા હોય, પેટર્નમાં કંઈ લખવાની જરૂર નથી. એટલે હરેક વિદ્યાર્થી જ્યારે એકમ કસોટી તમને મેસેજ મોકલવામાં આવે ત્યારે કસોટી લખ્યા પછી આ તમારે જનરલ કરી દેવાની. આસ્થાલીમાં આપણે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી અને એનો અભ્યાસક્રમ પૂરો કરીએ. ઓકે, થેન્ક યુ.